सातणु मुंडानी देवी मियालड़ी बोलो ना करो साई लातनों मियालड़ी धीराय नो खूटे ना तो भगवती जोग माया दुनिया ना पाताल मा कदाच आपणे होय ने तो न्याय भगवती जागीने जवाब देशे पण आपणो विश्वास आपणी अधीराय नो खूटवी जोईए। ભરોહામાં ભગવતી છે સાહેબ 100% છે, કદાય લાઈવ કોઈને ન દેખાય પણ ભરોહામાં છે સાહેબ, ઈ તો 100% છે। એક નાનો એવો પ્રસંગ માતાજી મેલોડીમાંનો મને યાદ આવે છે, કારણ કે ભરોહો અને વિશ્વાસ કોને કહેવા જવો,
મેલડી હું કરી દે સાહેબ. બધાએ કદાચ કહેતા હોય કે માતાજી આમ, માતાજી આમ, માતાજી આમ. અમારા એક દાદા, મારા દાદા એમ કે મેલડી નો પવન આવે ને એટલે એવું કે મુકાભાઈ કે હું આવડી એવી છું, મને ઓળખી લેજો. તમારા પારાની માલિપાઈ વાવી જાઉં, તમારા હૃદયના ગુમડા જેવા પારાની માલિપાઈ હું વાસ કરી લઉં, ઈ હું મેલડી સૌ આવડી એવી સૌ. બહુ મોટી નથી, કોઈ કામ એવું નથી કે માતાજી મેલડી ન કરીએ. કે માતાજીમાં મેલડીમાં એક નાનકડો એવો પ્રસંગ, રાજકોટ જાતનો મુસલમાન છે ઇકબાલ જેનું નામ, વાત મારે એ કરવી છે કે માતાજી જોગમાયા આજની તારીખમાં રાજકોટમાં ઇકબાલના વ્યવહારની દેવ કહેવાય. જ્યારે પારવડી ચોકમાં, રાજકોટ પારવડી ચોકમાં જાવી તો મેલડી કોની તો ઇકબાલની. એ રંગીલા રાજકોટ શહેરની માલિપા જાતે મોડિયન છે, ઇકબાલ જેનું નામ છે, પોતાને બે સંતાન છે, માથાના વાળ હોય એટલું માથે લેણું કર્યું છે. એક પણ બજાર એવી ન નીકળે કે ઇકબાલી બજારમાંથી નીકળ્યો હોય ને કોઈ કાંખલો થોભીને લાફાનો ઘા નો કર્યો હોય છે. એક પણ બજાર એવી નહીં જ્યાં એનો લેણિયા દેને હામો ન મળે સાહેબ. માથાના વાળ હોય એટલું માથે લેણું થઈ ગયું છે. માણા પા બીજો માર્ગ નથી, માણા પા બીજો રસ્તો નથી સાહેબ. ઘટના એક દી એવી બની કે પોતાના એકના એક સંતાન, બે સંતાન છે, એમાં એક સંતાનને હાડીઓ તાવ આવ્યો છે. પોતાના ખિસ્સાની માલમાં મજૂરી કરવા ગયેલો, 100 રૂપિયા લઈને આવેલો અને પોતાના ઘરેથી ગરીબ ભાઈએ ઇકબાલને કીધું કે તમારા દીકરાને હવારનો તાવ આઢી ગયો છે, હવે જ દવાખાને લઈ લઈ જાઓ, જોટા ચાલુ થઈ ગયા છે. જો એને દવાખાને નહીં લઈ જવી તો આપણો એકનો એક છોકરો ખોઈ બેસ્યો. ઇકબાલ વિચાર કરે છે ખડકીની બહાર કેમ નીકળવું, અત્યારે દિયા આથમી ગયો છે ને ખડકી બહાર નીકળે છે એટલે લેણિયા તો વાટે જ ઉભા છે, મને બજારમાં લાફાના ઘા કરે. છતાંય ઇકબાલ બારો નીકળ્યો, જે થાય હોય થાય, ભલે કોઈક બે લાફા મારે તો ખાઈ લેવું, પણ દીકરાને દવાખાને લઈ જવો છે. પોતાના એકના એક દીકરાને પોતાના સાજલ સાપરામાંથી બહાર લઈ પોતાની ટૂટલ ફૂટલ સાયકલ છે, સાયકલની માથે બેહાડી અને બે માણા પોતાના દીકરાને લઈ અને દવાખાના બાજુ મીને હાલવા છે. જ્યાં પોતાની બજાર વટાવી અને બાજુની બજારમાં સડે ક્યાં 4 લેણિયા તું ભેલા. ઇકબાલ ની નજર પડી એટલે થયું કે ના ના, હમણાં જ મને મારવાના છે, પણ આજ મારી બાય આરવાર છે. જેવો ચોકમાં ઇકબાલ પગ્યો એટલે 4 લેણિયા તે ઘેર્યો, એક કાંખલો થયો, એક વાળ થયો, એક બાવડું થયું. ઇકબાલે કીધું બાબા મને મારતા નહીં, આજ મારી બાય આરવાર છે, મારા છોકરાને દવાખાને લઈને જાવશો એને તાવ આટી ગયો છે. અમારા પૈસા કરે દેશ ઇકબાલ, તમારા પૈસા મારે દૂધે ધોઈને દેવાના છે, પણ થોડોક મને વખત આપો ને. વખત કેટલો હોય, કેટલો સમય થઈ ગયો તને રૂપિયા દીધા, એમ નામ નથી દીધા. ઇકબાલ કે એક 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 વધારો મને આપો ને, અત્યારે મને અહીંથી જવા દો, મને દવાખાના સુધી જવા દો, મારા છોકરાને તાવ આટી ગયો છે, આ જોટા શરૂ થઈ ગયા છે. સાહેબ બધાએ
દયાનો હોય, કોઈ દયાળુ હોય. એ પાંચ લેણિયા હતા ને એમાં એક દયાળુ માણસ હતો, એટલે એને કીધું ભાઈ રવા જોડું અત્યારે એને જવા દો, અત્યારે એના છોકરાને દવાખાને લઈને જાય છે. આપણે લેણિયા લેણાની ઉઘરાણી તો કાલ પણ કરી લેવું, અત્યારે એને જવા દો. એમ નહીં ઇકબાલ, તું અમને ભાગી તારીખ આપ કે આ વારે આ થશે, આ તારીખે તમારો રૂપિયા ગણી દઈશ. તેથી ઇકબાલે કીધું કે આજ પહેલી તારીખ છે ને, આવતા મહિનાની પહેલી તારીખે તમારો રૂપિયા લઈ જજો. આવી ઇકબાલ નહીં આપ તો તો પછી મને બંદી બનાવી લેજો બાપા, બીજું તો તમને શું કહું. એટલે પાંચ લેણિયા તે ત્યાંથી જવા દીધો ઇકબાલ ને દવાખાના સુધી. દવાખાનાની માલિકા ગરીબ રાખ માણા ભાઈ સાહેબ પોતાના એક ના એક સંતાન ને લઈ દવાખાનાની માલિકા પગથિયું છોડી પોતાના બાળકને લઈ અને દવાખાનાનું પગથિયું છોડી, પણ ખિસ્સામાં સાહેબ એક હોની નોટ છે. ડોક્ટરે જો એકો 10 રૂપિયાની દવા આપી તો 10 રૂપિયા ઉપલા ખીચામાં નથી. સાજલ સાપરાની માલિકા ગરીબાઈ વેઠી વેઠી બાઈ પોતાના પરવરદિગાર ને પોતાના માલિક ને યાદ કરીને કહે છે કે આઈ માલિક, 100 રૂપિયા ઉપર દવા નો અપાવીશ. કદાચ અત્યારે ઘરે જાહો ને તો ઘરે કઈ છે નહીં, અમે બે માણા ભૂખ્યા હોઈ જાહો, પણ આ દીકરાની 100 રૂપિયાની જ દવા થાય એવી દુઆ કરે છે. અને સાહેબ સાહેબ ચાહે હિન્દુ હોય ને મુસલમાન, કવિની રચના છે સાહેબ. આવી કોઈ ઘટના હોય ને તે દી માથે બેઠો બેઠો ભગવાન કયો પરવરદિગાર કયો જોતો જોતો રૂપાળો કેવો લાગતો હોય છે સાહેબ. ડોક્ટરે દવા આપી દીકરાને, જે કાંઈ એની વિધિ થતી હતી કરી અને દવા આપી, 100 રૂપિયાની જ દવા થઈ સાહેબ. એ બાઈનો વિશ્વાસ હતો એ પૂરો થયો ને. પહેલી તારીખ નો વધાર આપ્યો હતો, પહેલી તારીખ પાછી આવી. એટલે આગલી રાતે ઇકબાલ ને ખબર હતી કદાચ હું મરી જઈશ તો મારી પાસે પૈસા ની ફર નથી થાય, એમ મારી પાસે કોઈ રૂપિયાની વ્યવસ્થા થાય એવું નથી. કાલ લેણિયા તાય ઘર સુધી આવી જાય ને મારી બાય સામે જો મને મારશે, મારા નાના નાના પહોળાની સામે મને મારશે, મારાથી રૂપિયા થયા નથી તો હવે મારે બીજો એકય મારી પાસે માર્ગ નથી. પોતાના સાજલ સાપરાની મારી પાસે હૂતો હૂતો વિચાર કરે છે. એક ઘડીક વાર થાય તો પોતાની બાઈની સામે નજર કરે, થોડી વાર આમ નજર કરે તો પોતાનો દીકરો અને દીકરી હૂતા છે એની માથે નજર કરે. આત્મહત્યા નથી કરવી, અહીંથી ક્યાંક આઘું યુ જવું છે ને આઘું જઈને મરવું છે. મારી બાઈ સામે હુતી છે, મારા બે સંતાન હુતા છે, એની સામે હું મરી નહીં શકું. અડધી રાતનો વજ્ર બહારનો ટકોરો છે. ઇકબાલ પોતે ઉભો થયો પોતાની પથારીમાંથી. પોતાને પરણીને આવેલી બાઈની માથે હાથ મૂક્યો. આંખની માલિકા આંખોડા વ્યાજા છે. પોતાના બે સંતાનની માથે હાથ ફેરવી અને ઇકબાલ પોતાની ખડકીમાંથી બારો નીકળ્યો. ખડકીમાંથી બારા નીકળતા બહાર નીકળી અને બહારથી હાંકળ દઈ દીધી, કદાચ જાગી જાય ને તો વાહે ન આવે છે. કદાચ મારા સંતાન કે મારી વહુ જો જાગી જાય તો વાહે આવશે, તો હું આત્મહત્યા નહીં કરી શકું. આંખની માલિકા આંખોડા હલ્યા જાય છે. પોતાના સાજલ સાપરામાંથી બહાર નીકળીને બે હાથ લાંબા કરીને પોતાના અલ્લાહને પોતાના માલિકને પોતાના પરવરદિગારને હાથ ઊંચા કરીને કહે છે કે આઈ મારા બાપ. જગતમાં મને જે જિંદગી દીધી છે ને મારા પહોળા ન દેતો બાપ, હું તો હવે આત્મહત્યા કરવા જાઉં છું. અને મને ખબર છે શરીફે કુરાનમાં લખ્યું છે કે આત્મહત્યા કરે અને જન્નત નસીબ ન થાય, પણ હું આત્મહત્યા કરવા જાઉં છું. મારું જે થવું હોય થાય, ભલે મારો હાથમાં ભટકે, પણ આ જિંદગી હવે મારે જીવી નથી. તને ઠપકો દઈને એટલું કહું છું કે આ મારા માલિક,
મારા બે પગુડાને મારી બાઈને હાચવી લેજે, એને મારી જેવી જિંદગી ન દેશ એમ કરી, અને ખડકી બારો નીકળી ગયો, બારથી હાંકળ દઈ દીધી, માર્ગમાં હાલ્યો જાય છે. રાજકોટ ની ઉભી બજારે અડધી રાત ના ગજરે ઇકબાલ હાલ્યો જાય છે, અને બરોબર પારેવડી ચોક માં આવે છે. પારેવડી ચોક માં બે બાજુ રોડ છે, વૈશમાં ફૂટ પાયરી છે, ફૂટ પાયરી ઉપર એક 3 ફૂટ ની માતાજી જગદંબા ની દેરી છે. એક 3 ફૂટ ની માતાજી જગદંબા જોગ માયા માની દેરી છે. રોડ ના આ કાંઠે આલ્યો જાતો, ની ડેરા ની માથે આમ નજર ગઈ, રોતો રોતો આલ્યો જાતો સાહેબ, આંખ ની માલ પછી આહોડાવ્યા જતા હતા. ડેરા ની સામુજા નજર ગઈ ને એટલે પોતે પગરખા ઉતાર્યા, મમડિયન ના દીકરા એ પગરખા ઉતારી નાખ્યા સાહેબ. રોતિયા હે કે સાહેબી, ફૂટ પાયરી ઉપર 3 ફૂટ ની નાની એવી દેરી છે, ની દેરી ની સામે જઈને ઉભો રહ્યો, બે હાથ જોડીને કહે, હિન્દુ ની દેવ. હે જોગ માયા, તને નમન કેમ કરાય મને ખબર નથી, તારું નામ કેમ લેવાય ઈ મને ખબર નથી, પણ મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે હિન્દુ ની દેવ કોઈ હોય એક વાર રોય ને એને કહી દો ને ભલા માણા પછી તમારી પેઢીઓ ઉયું જાય ને જો બાવડા મૂકે તો હિન્દુ ની દેવ ન હોય. મારા માલિક ને તો ઠપકો દઈને આવ્યો છો, પણ હે હિન્દુ ની દેવ, હે જોગ માયા, તું માં છો, તને એક બે શબ્દ આ મોમડિયન મુસલમાન નો દીકરો કઈને જાય છે. મળી કોઈ દાડો મારા ઓલ્યા નાના નાના પહોડા અહીંથી નીકળે ને તો ભગવતી એનું ધ્યાન રાખજે, બીજું કઈ માર નથી જવું. મારા નાના નાના પહોડા અહીંથી કોઈ દાડો મારી નીકળ્યા હોય ને તો એ જોક માજા એનું ધ્યાન રાખજે, બીજું કઈ માર નથી તને કેવું, બીજી કઈ ભણવા નથી, મારી હું મરવા જાઉં છું. સાહેબ જેવી આવડતી હતી એવી કાલી ગેલી ભાષામાં ભગવતી જોગ માયા માને કાકવતી કરે છે. ઈ માણાને ઈ નથી ખબર કે આ દેરીની માલ પર કઈ માતાજી બેઠી છે. નજર કરી સાહેબ, એક 3 પંખાળું માતાજી જોગ માયા માનું તરહોળ છે. ભગવતી જોગ માયા માને રોતી આંખે ભગવતી જોગ માયા માને કીધું કે આઈ ભગવતી, આઈ દયાનો સાગર, આઈ દેવી. મારી જગત ના શોખ ની મારી પણ મને ખબર નથી, તારા નિવેદ હું થતા હોય, તને કેમ પગે લગાય, તારી અરે કેમ વાત કરાય, એ પણ મને નથી આવડતું. મળી ભણાય જોગ માયા, કોઈ દાડો મારા નાના નાના પહોડા અહીંથી નીકળે તો ભગવતી એની ઉપર મીઠી નજર રાખજે, બીજું કાંઈ તને કેવું નથી. ને એટલું કહી ઇકબાલ ત્યાંથી હાલી નીકળે સાહેબ. ક્યાં જાય? રાજકોટના હાજી ડેમ ની માથે સડે છે પડતું મૂકવા હાટું, પાણીની માલિપા મોટો પાણો કડે બાંધી અને પડી જાવ પછી ઉપાધિ નહીં. હાજી ડેમ ની માથે સડી ગયો સાહેબ, પાળાની માથે સડી ઉભો રહ્યો, મોટો પાણો ગોત્યો કડે બાંધ્યો અને થયું લાઈવ ને છેલ્લી વાર મારા પરવરદિગાર ને યાદ કરી લો, પોતાના માલિક ને પોતાના પરવરદિગાર ને બે હાથ લાંબા કરી અને દુઆ કરે છે કે મારા બાપ, મને ખબર છે તારી હોતી મન તારી જન્નત નસીબ નથી થવાની, પણ મારી પાસે કોઈ બીજો માર્ગ નથી, તારા ઇકબાલ ને સંભાળી લેજે એવું કહી અને જ્યાં પડતું મૂકવાની તૈયારી કરે ને કે વાહેથી કોલર જાલ્યો કોઈ કે છે. જ્યાં પડતું મૂકવાની આમ તૈયારી કરે, જ્યાં ઠેકડો મારવા જાય ને કે વાહેલી કોલર પકડ્યો કોઈ પાછો ક્યાંય લીધો, માથે હાથ મૂકીને કીધું બેટા મરાય નહીં, મરવું એ પાપ છે, આત્મહત્યા કરવી પાપ છે બેટા, મરાય નહીં. અને જ્યાં ઇકબાલ આવડું ફરીને કહે છે કે બાપા તમારા રૂપિયા મારાથી નહીં થાય, બાપા તમારા રૂપિયા નહીં થાય, એને એમ કે કોઈક લેણિયા તાઈ સુધી વાહે આવી ગયો, માથે હાથ મૂકીને કીધું બેટા તારો કોઈ લેણિયા જ નથી, જરાક આમ મોઢું તો ફેરાય. ઇકબાલ જ્યાં ફરી અને સામુ જોવે ને ક્યાં 70-75 વર્ષની ડોશીનું સ્વરૂપ, રૂપાના પતરા જેવા વાળ છે, હાથમાં ખોખલી લાકડી છે, એ હાચા ભાવનો ધોળકામાં મળે એવો સંદર્ભ માતાજી જોગમાયા ઉડ્યો છે. ઇકબાલે કોલર મુકાવી દીધો ને કીધું ડોશીમાં તમે કોણ બેટા, આત્મહત્યા ન કરાય ને, આત્મહત્યા કરવું પાપ છે, તું પાછો વળી જા, માડી હું ઘરે હવે જઈએ કોઈ એમ નથી, જો કાલ જાઓ
અને કાલ દીપોર ઉગે ને મારા લેણિયાત ને લેણું ન ભરું તો મને ઘરે આવીને મારશે. બટા તારું કેટલું લેણું છે? ઇકબાલ ને એવું થયું કે અહીંયા કોઈ પાળે હૂતા હશે, કોઈ ગરીબ માણસ હશે, અને કદાચ મને આવી રીતે ઓલું કર્યું. મળી તમારાથી નહીં ભરાય, મારા માથાના વાળ છે ને એટલું મારી માથે લેણું છે, એટલે મને મરી જવા દો માં. તે મને માં કીધી છે, અને તને મરવા દઉં તો હું માં નો કેવો બડા. બડા અત્યારે ઘરે ઉયો જા, હવારે તારું લેણું ભરી દે જા. ઇકબાલ રોતી આંખે કહે છે કે માડી મારી મશ્કરી હું કામ કરો છું? પેલા તો તમે તમારો પરિચય મને આપો, તમે કોણ છો ને અહીંયા સુધી મારી સુધી ધક્કો કેમ ખાધો, મને મરવા કેમ નથી દેતા? તેથી જોગમાયા બોલી છે. હમણાં કલાક પેલા અહીંયા પારેવડી ચોકમાં એક નાની એવી ડેરી છે, ત્યાં રોતી આંખે કઈને આવ્યો કે માડી માં છો, મારા પહોડા નીકળે એનું ધ્યાન રાખજે, તારા દીકરા દીકરીનું મન ભલામણ કરીને આવ્યો, મન માં કીધી છે હવે જો તને મરવા દઉં તો હિન્દુ ની દેવ મેલડી નો ઓબા. બોલે એક વાર માં બોલ્યા વધે થાના લેખ ફેરવી નાખે મ્યાલડી મ્યાલડી. હજી હમણાં બજાર માં નીકળ્યો, રોડ ઉપર નીકળ્યો, તો ફૂટપાથ ઉપર મને કઈ ગયો છો, તારા નાના નાના બસડા ની ભલામણ કરીને આલ્યો જા છું, મને માં કીધી છે હિન્દુ ની દેવ મેલડી સોબડા. માડી તારું નામ કેમ લેવાય મન નથી આવડતું, તારા નર નિવેદ હું થાય મને ખબર નથી, અને માડી હું તો મુસલમાન નો દીકરો છું. તેથી જોગમાયા આ ડોહી બોલી થી ગાય, બાપ ચાહે હિન્દુ હોય યા મુસલમાન, મને એકવાર માં કે જો મારા નો કરી લઉં તેથી દુનિયામાં હું મેલડી નહીં. બાપ મને એકવાર માં કે મારા કરી લઉં ઈ હું મેલડી સુબડા. તેથી ભગવતીએ માથે હાથ મૂકીને ઇકબાલના આંખોડા લોસીને કીધું હતું કે ઇકબાલ કાલ ઘરે વિયો જાવે ત્યારે પછી માડી કાલનો દી ઉગે ને તો કા હા તારી પાસે એટલા રૂપિયા તો છે ને કે એક લાલ કલરની જમણી એક શરીફળને ખવો રૂપિયાનો ખોપારી અને માથે કંકુનો ચાંડલો કરી અને તારા ઘરની નાટ છે ને એક લાકડું પાટિયું ખોડીને ત્યાં મને બેહાડજે પછી માડી, અને પછી તારા લેણિયાતને બોલાવજે, એક એક નો રૂપિયો ગણીને જો લેણું ન ભરી દઉં તે દુનિયાની માલિપા ઇકબાલ તારી મેરડી નો હો દાદા. પણ માડી હું મુસલમાન નો દીકરો છો, મારા ઘરનું તમને કેમ? અરે મારા બાપ દુનિયાની માલિપા હું દેવ છું તે મને માં કીધી છે, મારો દીકરો મને જમાડે જો હું જમી નો લઉં તો માં ને બા. સાહેબ તેથી ઇકબાલ આજી ડેમેથી પાછો પોતાના ઘરે સાજલ સાપરે વયો જાય છે. સવારમાં માતાજીના કહેવા પ્રમાણે સુંદરી શ્રીફળ ભગવતી જોગમાયા મેલડીનું થાપન કર્યું, પોતાની બાઈને પોતાના બે નાના પહોડાને પગે લગાડી હાથ જોડીને શ્રીફળને સામે ઉભો રહીને કહે છે કે આઈ માં આઈ દયાનો સાગર દેવી, હવે હું જાઉં છું લેણિયાતને બોલાવવા, પણ હજી મને કાંઈ તારા વહાણ નથી દેખાતા. ઇકબાલ લેણિયાતને બોલાવવા જાય છે, જેવો ખડકીમાં પગ દે ને સાહેબ, ઇત્તેર વર્ષની ડોહી બનીને માતાજી જોગમાયા હિંડોળે હિંચકે છે, મેલડી કે છે બોલ રૂપિયા કેટલા સાહેબ? તેથી રાજકોટની માલિપા માતાજી મેલડી એક મમડીના દીકરાનું લેણું ભરી જોગમાયા મેલડીએ લેણું ભરી દીધું. પછી ઇકબાલને ખમા કીધી હતી કે તારું સાજલ સાપરું છે ને, તો કે હા. ઇકબાલ મારો થઈને રેજે, જગતના ચોકની માલિપા આ હિંડોળે હું હિસકું છું, એક દિવસ સમય એવો આવશે કે ઇકબાલ જો અહીંયા હોનાના હિંડોળે તને નો હિસકા ખવડાવું તું મેલડી. સાહેબ આજ પણ ભગવતી જોગમાયા ત્યાં બેઠી છે દયાનો સાગર, અને આજે પણ પારવડી ચોકમાં જઈને પૂછવી મેલડી કોની, તો કે ઇકબાલની. મેલડી કોની, તો કે ઇકબાલની.
સાહેબ પછી જગત માં ગમે ને હોય પછી ધોળકા નો ધણી મમતશાહ બેગડો લઈ લ્યો એ મારી કાનિયા જોગીની મારી ભગવા જનાની હડમાઈ મેલડી પોતાના રાજની માલિપા સાહેબ ઘોડાની માયા ઘોડા હારની માલિપા ઘોડા ધૂણે હાથી ખાનાની માલિપા હાથી ધૂણે પોતાની બીબડીઓને ધૂણાવી ધોળકામાં હાહાકાર મસાયો થો ઈ મારી કાનિયા જોગીની હડમાઈ મેલડી બા અને મજીદની માથે જઈ ભગવતી જોગમાયા માં બેહી ગઈ મમતશા બેગડાને નમાયો ઈ મારી ભગવા જંડાની દેવી મેલડી માતાજી મારી ભગવા ઝંડાનો વાલો વિખામો મારું માવતર જગદંબા મેરડી છે હૃદયનું ગુંડું ગયો અને જેને જેને મેલડીનો ભરોસો છે જેને જેને મેલડીનો વિશ્વાસ છે એને કોઈ દાડો પૂછી લેજો સાહેબ કે મેલડી કોણ છે સાહેબ જે કાંઈ ગણો નહીં અમારી દુનિયા તો અમારી જોગ માયા મેલડી છે બાકી મેલડી નામ ન હોય તો દુનિયામાં અમે ન હોય છે એવી જોગ માયામાં મેલડી માતાજીનો એક બહુ સરસ મજાનો બહુ જૂનો ભાવ છે પણ મને બહુ ગમે છે માતાજી મેલડી માટે ઘણી વાર ગાવશું પણ મારી ભગવાન જંડાની મેલડી આવ્યા છે એટલે એક સરસ મજાનો ભાવમાં મેલોડી માટે પછી વિરામ તરફ વ્યાજ આવી ભાવથી જ્યારે યો મારી મેલોડી મોરી માં
ये मारी मायालू म्यालडी मा माताजी मारा सपना मायावा कोम तो माताजी आव जो रे ये मारी म्यालडी मरी मात ये मारी मायालू म्यालडी मात माताजी मारा वड़वाने आव्या ओम तो माताजी आवजो એક મને ગમતો ભાવ માતાજી ઘુઘરીયાળી મેલોડી માટે મારી ભગવા ઝંડાની મેલોડી રમે છે એટલા માટે એ મારા મોલોક ના મેલડી માડી એ ધીમા ધીમા હાલો રે ये माताजी आज बधाई ने खाई खमा कीधी से मारी गुजरियाली त्यारे
ये मजा मजा भाई मजा मजा मारी उगरियाली नी मजा मजा ये मजा मजा भाई मजा मजा मारी उगरियाली नी मजा मजा ये मजा मजा भाई मजा मजा मारी म्यावड़ी देवनी खमा मजा करे हव मजा मजा माला वाला छोरू करे मजा मजा ये भक्त करे मजा मजा माला वाला छोरू करे मजा 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 भाई मजा मजा मारी मेरे देवनी मजा मजा ये बाबा सीताराम जय सीताराम बाबा सीताराम सीताराम जय सीताराम हो बंदी वाला तुम्हारी जय जानी हो जय हो जय हो जय हो जय हो जय हो शिवायो वाली में आलड़ी मातनी बहतड़ी वाली में आलड़ी मात आशा पूरा मात गलाई मात सतरंग ना पी आई रूपल मात बजरंग दास बाबा रतन दास बाबा जीवना ना घोलिया ना पार्वती हर हर महादेव महादेव हर